રાષ્ટ્રને સમર્પિત ઓટીટી ઇન્ડિયામાં હું છું જોશ. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના પંપ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જથ્થાનો નાશ કરી પંપ સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈ રાજ્યના અન્ન પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. બાયોડીઝલનો વેપાર 100% નાબૂદ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાયોડીઝલ નાબૂદ કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને મોટા પાયે દરોડો પાડવામાં આવશે અને બાયોડીઝલ અંગે દરોડા કરવા એ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ જણાવ્યું હતું. તો કે રાજ્યની અંદર બાયોડીઝલના પંપો ઉપર કે જે બિનકાયદેસર રીતે વેચાણ થઈ જતું, એમાં આખી એક પોલિસી બનાવી પુરવઠા વિભાગ અને ગૃહ વિભાગ જીપીસીબી સંયુક્ત બધાની સાથે ટીમ મળી અને બિનકાયદેસર રીતે બાયોડીઝલનું ક્યાંય પણ વેચાણ ન થાય માટે અત્યારે ચેકિંગો ચાલુ છે, રેડ પાડી રહ્યા છીએ. થોડા સમય પહેલાં પણ સમગ્ર રાજ્યની અંદર મોટા પાયે અમારે રેડો નાખીને આવા બાયોડીઝલના જે ગેરકાયદેસર રીતે કામ જે વેચાણ થતું હતું એની સામે કાયદેસરના પગલાં લીધા છે. આવનારા દિવસોમાં પણ આજે પણ અત્યારે ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ મોટા પાયે ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે. એટલે કેસ પણ દાખલ કરી છે, જથ્થો પણ સીઝ કરી છે અને બાયોડીઝલનું ગેરકાયદેસરનું વેચાણ એ સંપૂર્ણપણે બંધ થાય દિશામાં સરકારના પ્રયાસો. સમાચારો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, જગત માહિતી સ્થાન.